જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલાને વખોડી કાઢી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ બાબા બર્ફાની યાત્રાએ સમગ્ર ગુજરાત સહિત રાજ્ય દેશભરમાંથી ભક્તો જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે અને ત્યાંથી બાબાના દર્શન કરી પરત ફરી રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ બાબા અમરનાથના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અનંતનાગમાં આતંકીઓએ બસને ઘેરી લઈ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા, જ્યારે 19થી વધુ ઘાયલ થયા હતા, જે પૈકીની 12ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ધાર્મિક યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ પર થતા આતંકી હુમલાને વખોડી કાઢી સુરત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સુરત મહાનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આવા આતંકવાદીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ હતી અને સંપૂર્ણપણે આતંકવાદીઓ અને જેહાદીઓને ભારતને મુક્ત કરવાની માંગ કરી હતી. તારીખ 10ના રોજ અમરનાથ ભગવાન ભોલેનાથના શ્રદ્ધાળુ યાત્રીઓ ઉપર જે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે એને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રાંત સખત શબ્દોમાં અમે વખોડીએ કાઢીએ છીએ અને સાથે સાથે આપના માધ્યમથી હિન્દુ સમાજને અપીલ કરવા માગીએ છીએ કે જે પ્રમાણે આતંકવાદનો ઓછાયો સમગ્ર ભારતની ઉપર જે પ્રમાણે વધી રહ્યો છે એની માટે હિન્દુ સમાજે પણ સાથે સાથે જાગૃત થવાની જરૂર છે. અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ હિન્દુ સમાજને કે કાશ્મીરી મુસલમાનોનો બહિષ્કાર કરો અને સરકારને પણ અપીલ કરીએ છીએ કે જે પ્રમાણે શૈક્ષણિક સવલતો, સરકારી નોકરીની અંદર ભરતીની અંદર સવલતો, પોલીસ કર્મીની અંદર ભરતીની અંદર સવલતો, લશ્કરની અંદર પણ અનામતની જે પ્રમાણે વાત થાય છે એને તાત્કાલિક પ્રમાણે આ બધી સગવડતાઓ દૂર કરો અને હિન્દુ સમાજને અમે અપીલ કરીએ છીએ કે પાકિસ્તાની સોલ હોય, અખરોટ હોય કે કેસર હોય કે સફરજન હોય આ ખરીદવાનું બંધ કરીને પાકિસ્તાની મુસલમાનોનો આર્થિક રીતે આપણે બહિષ્કાર કરવાની જરૂર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ ભારતને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો કાશ્મીરી આતંકવાદીને રોકવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર જ સમગ્ર ભારતની અંદર આ પાકિસ્તાની આતંકવાદીનો ડોળો સમગ્ર ભારતની અંદર પ્રસરી જશે અને એનું મોટું નુકસાન ભારતની હિન્દુ સમાજને પણ ભોગવવાનું રહેશે. અમારો વૈધિક પ્રશ્ન છે કે જે રીતના પંજાબની અંદર હિન્દુ આતંકવાદને સરકારે જે પ્રમાણે ખતમ કર્યું એ પ્રમાણે શા માટે પાકિસ્તાની અને ખાસ કરી કાશ્મીરી આતંકવાદીઓને ખતમ કરવામાં નથી આવતું. મિલિટરીઓની સામે જે પ્રમાણે પાકિસ્તાન મુસલમાનો અને કાશ્મીરી મુસલમાનો દ્વારા જે પ્રમાણે વિરોધ કરવામાં આવે છે, આતંકવાદીઓને પ્રોટેક્શન આપવામાં આવે છે, તો અમારી માંગણી છે કે લશ્કરને ખુલ્લો દોર આપવો જોઈએ અને આવા લોકોને શિક્ષા પણ આપવી જોઈએ. અને અમારી એ પણ માંગણી છે કે તમામ આતંકવાદીઓને જેહાદીને તાત્કાલિક ફાંસીની સજા ફરમાવવામાં આવે. બ્યુરો રિપોર્ટ સુરત.